ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ તેલંગાણાની જનસભામાં કોંગ્રેસ અને બીઆરએસ પર કર્યા આકરા પ્રહાર. કહ્યું, કરપ્શન કોંગ્રેસ અને બીઆરએસનું કોમન કેરેક્ટર, બંને છે ભ્રષ્ટાચારના સિન્ડિકેટ. તો બીઆરએસે વળતો જવાબ આપતા કહ્યું કે પીએમ મોદીએ તેલંગાણામાં 10 વર્ષ પહેલા આપેલા વચનો નથી કર્યા પૂર્ણ. આંધ્રપ્રદેશના અન્નામય્યામાં ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને ગણાવી વિભાજનકારી વિચારોવાળી પાર્ટી. તેલંગાણાના વારંગલ અને કરીમનગરમાં પૂછ્યો સવાલ, રાતોરાત અંબાણી અદાણી અંગે ટિપ્પણીઓ કેમ બંધ કરી? વળતો જવાબ આપતા કોંગ્રેસે કહ્યું, ચૂંટણી પછી 103 વખત કોંગ્રેસે કર્યો છે તેમના નામનો ઉલ્લેખ. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાના વધુ એક વિવાદિત નિવેદનથી ગરમાયું રાજકારણ. ભાજપાએ કહ્યું, વિભાજનકારી વિચાર ધરાવતી કોંગ્રેસ પાર્ટીનો અસલી ચહેરો આવ્યો દેશની સામે. તો કોંગ્રેસના નેતા જયરામ રમેશે પિત્રોડાના નિવેદનને અંગત મંતવ્ય કહી ગણાવ્યું અસ્વીકાર્ય. ઉત્તરપ્રદેશમાં દિગ્ગજોનો પ્રચાર ચાલુ. અમિત શાહે લખીમપુર ખીરી અને કન્નોજ લોકસભા બેઠક ઉપર ગજવી ચૂંટણી સભાઓ. અનામત કટોકટી અને જિન્ના મુદ્દે વિપક્ષને ઘેરી. તો પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં કહ્યું, આ ખરબોપતિની છે સરકાર, ટીવી માધ્યમોમાં સાચી હકીકત નથી કરાતી રજૂ. હરદોઈમાં સપા નેતા અખિલેશ યાદવે કહ્યું કે હવે બંધારણ બચાવવા માટે ભાજપને હટાવવી જરૂરી. ચૂંટણી પ્રચારમાં અન્ય રાજકીય પક્ષોએ પણ લગાવ્યું જોર. પશ્ચિમ બંગાળના ટીએમસી મહાસચિવ અભિષેક બેનર્જીએ બહેરામપુર લોકસભા બેઠકના ઉમેદવાર યુસુફ પઠાણના સમર્થનમાં યોજ્યો રોડ શો. તો પટનામાં આરજેડી નેતા તેજસ્વી યાદવે શિક્ષણ અને આરોગ્યની સુવિધા અંગે ભાજપ પાસે માંગ્યા જવાબ. દાહોદ લોકસભા બેઠકના મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચે આપ્યા તપાસના આદેશ. રિપોર્ટ બાદ ચૂંટણી પંચ કરશે કાર્યવાહી. પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ. પ્રભાત આવ્યાડની ફરિયાદ બાદ વાયરલ વીડિયોની તપાસ શરૂ.